કરી છે તે પ્રમાણે આગામી બે કલાક ભારે વરસાદની આગાહી છે. 7 વાગ્યા સુધીમાં 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદમાં આગાહી, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, સુરત, નર્મદામાં વરસી શકે છે વરસાદ. અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાંજે 7 વાગ્યા સુધીમાં આ તમામ વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે. આપણે જણાવી દઈએ કે જે 7 વાગ્યા સુધીની આગાહી છે તેમાં કયા કયા જિલ્લાઓ સામેલ છે. તો 7 વાગ્યા સુધીની જે આગાહી છે તે પ્રમાણે ઓરેન્જ જે રંગ જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર વરસાદ થઈ શકે છે, મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે પીળો ભાગ જે જોઈ રહ્યા છો ત્યાં સામાન્ય વરસાદની આગાહી છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, આ સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં આગળ સામાન્ય વરસાદ થઈ શકે છે, અને સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ એવા અમરેલી અને ભાવનગર કે જ્યાં આગળ ભારે વરસાદ થઈ શકે છે. આ તરફ પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા ઉત્તર ગુજરાતના 4 એવા જિલ્લાઓ કે જ્યાં આગળ સામાન્ય વરસાદ થઈ શકે છે તેની શક્યતાઓ છે. ત્યારબાદ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આગળ સામાન્યથી વધારે વરસાદ થઈ શકે છે, એટલે કે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાંજે 7 વાગ્યા સુધીમાં આ તમામ વિસ્તારમાં વરસાદની આગાહી છે. મોટાભાગના ગુજરાતના એવા જિલ્લાઓ કે જ્યાં આગળ સામાન્યથી સારો એવો વરસાદ જોવા મળી શકે છે.